ખોલી નાખો ખોલી નાખો, આવજો હું નહી જાઉં તો આવજો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. નવા વ્લોગમાં તો હાલ તો આજે જવાનું છે પાલિતાણા, અને આજે છે બુધવાર. તો ફાઇનલી કાલ જવાનું હતું, પણ કાલે થોડુંક સેલિસને કામ આવી ગયું એટલે આજ જવાનું છે. તો હાલ બધું આ રૂમમાં બધું મૂકું છું, કેમ કે ઘોડીઓને એવું બધું ખોલીને ઓલી રૂમમાંથી આ રૂમમાં મૂકું છું, કારણ કે એને હિસકો લગાવવો છે. અને હાલ તો નિષ્ઠા બેન પણ નીચે સૂતા છે, આજે આખી રાત આજે પણ નથી સૂતી એટલે બેન ઊંઘ કાઢે છે, અને મને નથી સૂવા દીધી. તો હું મારું કામ કરું છું, કારણ કે આજે બપોર પછી નીકળી જવાનું છે પાલિતાણા જવા માટે. તો હાલ તો એના પપ્પા પણ ઊંઘ કાઢે છે વગર જાગે, અને હું આ બધું મૂકી હતી કારણ કે ઓલી રૂમમાં થઈ ગયું છે ટ્રાફિક, એટલે બધું આ રૂમમાં પાછું શિફ્ટ કરું છું. થોડું થોડું જે વધની વસ્તુ હોય, કારણ કે આ રૂમમાં થોડુંક વધનું મૂકી દઉં ત્યારે આ રૂમ વાપરવામાં ઓછી આવે છે, રોહિતભાઈવાળી રૂમ છે. તો હાલ તો અહીંયા બધું સ્ટોક કરી મૂકી દીધું છે, જો બધું ટીપાય છે, ઘોડિયું છે, એને ઘોડી બધું સામે મૂકી દીધું છે. જો હા, એ મૂકી દીધું છે આલા બેનનું, અને શૈલેષ હાલ સૂતા છે તો કીધું એને ડિસ્ટર્બ નથી કરો, અને હાલ આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો જવાનું છે બપોર પછી, પણ બધું અત્યારે આ હમુને હું કરી નાખું એટલે મમ્મીને થોડુંક ઓછું રહે, કારણ કે શૈલેષને જો હશે તો આરતમાં હશે બધું કરી નાખશે, નકર બધું મમ્મીને કરવું પડશે. તો મેં થોડું થોડું કરી નાખું એટલે એને એટલું બધું રહે નહીં. તો હાલ તો વધની વસ્તુ અહીં મૂકી દીધી છે, આવતી વખતે આવી એટલે એટલું નહીં નડે, ખાલી હાલત કાઢવાનું રહે. તો એને એનો હિંચકો લગાવવો છે, તો હું ભલે હિંચકો લગાવી દે, કારણ કે અમે તો હમણાં આવવાના નથી. તો હાલ તો બેન પણ નીચે છે સૂતા છે, તો કીધું હું ફટાફટ કચરા પોતા કરી નાખું, ને ફટાફટ અહીંયા મૂકી દો આડો, ને આડાવળું મૂકી દો, અને નીચે કચરા પોતું અને કામ કરીને ઉપર આવતી રહીશું. તો હાલ તો શૈલેષ સૂતા છે, જાગે પછી મોર્નિંગ કરાવી. સારું, ચાલો મળીએ નીચે જઈને. ચલો ફ્રેન્ડ્સ, તો મારી બેન જાગી ગયા છે, તો નાઈ નાઈ કરવા જઈશું. ખવડાવી લીધું, પેટ ભરી લીધું બેને, અને જાગી ગયા છે, અને રમવા મીણા જો જો. હવે નાઈ નાઈ કરાવી નાખીએ, અને પછી પાછા મળીએ, બેનને નવડાવી દો અને તૈયાર કરી દો. કા નાવું છે ને તાર, નાવું છે ને? હ ગણ જીઓ ગણ જીઓ. તો નાઈ દઈને તૈયાર થઈ જાય ને પછી પાછા મળશે. કે તો આપણા બક્ષા રેડી થઈ ગયા છે જવા માટે, અને બેન પણ રેડી થઈ ગયા છે. ચલો તમને બતાવી દો. અને પાલિતાણા જવા માટે પપ્પા છે ગાડી કાઢે છે, જો તમને દેખાય તો સાફ કરે છે. મમ્મી પપ્પા ભાઈ લાવે છે ગાડી, એને પા ખેલાયમાં વેવાના છે. શૈલેષ મૂકવા આવે છે, એ પપ્પાને મમ્મી ત્રણે. અમારે બેન પણ રેડી થઈ ગયા છે કમિષ્ટા, પણ જો બાગડો થઈ ગઈ મોય સાંજી થી મોય શાકા મોઢે કરી નાખી. ફાઇનલી હવે જાય છે પાલિતાણા, એક બે દિન બી દી કરતાં કરતાં હવે આજ જાય છે ફાઇનલી. અને હું પણ રેડી થઈ ગઈ છું, શૈલેષ પણ રેડી થઈને જતા રહ્યા છે બહાર, અને બેન પણ રેડી થઈ ગઈ છે, અને મમ્મી પપ્પાએ છે તો કીધું ચાલો ની બાને. મમ્મી પપ્પા તો આવવાના હતા, પપ્પાને શૈલેષ, મમ્મી એકલા રહેવાના હતા. તમે હાલો ને મેં પછી પાછા વિયા હોય ગાડીમાં, ગાડી પછી આવવાની છે. તો હાલ તો બેન જો આરામ આવે છે ગાડીમાં કંદર ને, એટલે મેં કીધું ફળી કામનું ભરમી લે, એટલે પછી ગાડી બેહાડી, નકર ગાડીમાં રોવાનું શરૂ કરી દેશે. ચાલો મિત્રો, ટીંગુ ને તુલસી બે જાય છે મૂકવા જાય છે, હું પણ જાઉં છું એવું નથી કઈ, બરાબર છે. સારું ચાલો નીકળીએ, 4:30 થવા એવા છે, હાન થાય પેલા પાછા વહી આવીએ. સારું ચાલો, હા થેલા નાખી દેજો બા, હા દઈ દઉં છું. સારું ચાલો મિત્રો, તો આગળ જઈને મળીએ. બાય આવે છે, પપ્પા આવે છે, અને હું જાઉં છું. કેટલી વાર જોઈ
પાણીપુરી ખાતા હતા ત્યાં અમે આવી ગયા એટલે પાણીપુરી ને થઈ ગયો છે પોપટ બધી મુકાઈ ગઈ પાણીપુરી એની ખાસ બધા મહેમાન જાય ને પછી શૈલેષ ની જાય શૈલેષ તો કે સારી તો ગાડી થઈ લઈ આપડે જાય પાણીપુરી ખાવા પણ હવે મોડું થઈ જાય બેન ભૂલી ગયા છે આવી સારું ચાલો તમને બે કેમેરે બતાવી દો ફ્રેન્ડ્સ ફાઇનલી મમ્મી પપ્પા પણ શૈલેષ પણ જતા રહ્યા છે અને અચાનક જ શૈલેષ ને ભૂખ લાગી છે તો પણ પૂરી ખાવા ગયા અને બેન ને પહેલી વખત અમે બેન એકલા મૂકીને ગયા અહીંયા હતા મમ્મી પપ્પા સારા હતા પણ બેન ને મૂકીને ગયા હજી ત્યાં પોઈ ગયા ને પૂરી નો ઓર્ડર દીધો ને ત્યાં તો ફોને આવ્યો કે બેન રોવે છે તમે આવી આવો જેવી તેવી પૂરી ખાધી ને પછી શૈલેષ ને કીધું હાલો તો વિડીયો નથી ઉતાર્યો એના માટે હાલ તો મમ્મી પપ્પા ને એને જાઉં તો ડુવાર હોય માસીજી ને ઘરે તો હાલ ત્યાં ગયા છે અને શૈલેષ પણ ના પાડતો હતો પણ હવે એ પણ ગયા છે કેમ કે એને વિડીયો શૂટ કરવાનો હતો અને એને ભૂલાઈ ગયું હતું કે માસી ને ઘરે પણ જવાનું છે તો અમે ટાઈમ વધારે કાઢ નાખ્યો દીદી માસી ઘરે ગયા હતા તો હાલ તો હવે દાદા વાલી વાલી કરે છે દાદા વાલી વાલી કરે છે બેન આવ્યા છે ઊંઘમાં પૂરા પૂરા ગાડીમાં નકરું રમી જ છે સૂતી જ નથી તે હવે ઊંઘ આવી છે બેન તે એ રોવાનું શરૂ રાખ્યું છે હું તારા હું કરે છે અને હાલ આપણે બધા ઘરે પહોંચી ગયા છે અને હવે ફ્રી માઇન્ડ હવે આડી આડી કાઢી ને હમણાં આપણે નોર્મલ કપડામાં આવી જાય અને પછી આપણે રેગ્યુલરની જેમ બ્લોગ સ્ટાર્ટ કરશું સારું ચાલો પછી પાછા મળીએ રાહુલભાઈને લેવા ગયા છે ચિરાગભાઈ ગાડી લઈને અને રાહુલભાઈને કારખાનું ચાલુ થઈ ગયું છે ચિરાગભાઈને હજી નથી થયું ને અમારે પણ અહીંયાથી નથી થયું ચલો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે નોર્મલ કપડામાં આવી ગયા છે અને બેનને મમ્મીએ રેડી કરી દીધી છે હાથ પગ મોડું તો સરસ મજાની કરી નાખી મેં તો આવીને સૂતીથી હોવા દીધી તો અત્યારે જાગી મમ્મીએ સારી કરી નાખી વાવા બદલાઈ નાખ્યા તો જો બેન બેઠા છે જો બેનને તો હાલ તો મારી દીકરી બે રેડી થઈ ગયા બે મારી દીકરી બે કેમ કે હા કેમ કે બેન થોડુંક ભળી હતી એટલે મારી દીકરી બે બગડ્યા હતા બે કપડા ચેન્જ કરી નાખ્યા ને બે રેડી થઈ ગયા છે તૈયાર થઈ ગયા છે ને તો મમ્મી પપ્પા પણ હાલ નીકળી ગયા છે શૈલેષને ત્રણેય તો હાલ અહીંથી જવાના છે લુવારવાય અને લુવારવાય પછી ત્યાંથી ધણોસરા જવા નીકળી જવાના છે તો હાલ તો બેન હાંકે છે સાયકલ તમને હમણાં બેક કેમેરે બતાવી દઉં કેમ કે ત્યાં સાયકલ નહોતી આવતી અહીંયા બેન બહુ સાયકલ હાંકે ત્યારમાં ચાલુ થઈ ગઈ છે એની સાયકલ તો હાલ બેન સાયકલ હાંકે છે અને મમ્મી એના કપડાં ચેન્જ કરીને તૈયાર કરી રહ્યા છે અને ત્યાં બેન પીપી કરી ગયા તો એની ચડ્ડી ચેન્જ કરે છે તો હાલ તો હવે મમ્મી પપ્પા અહીંયા હોય એટલે થોડીક બેનને મજા આવશે ને એ નોર્મલ રૂટીન પાછું ફરીને ચાલુ થઈ જાય કેમ કે અહીંયા થોડુંક ચેન્જ થયું હતું અહીંયા પાછું હતું ને એની રૂટીન આવી જાય છે બેનને તો હાલ તો મમ્મી એના ચડ્ડી બદલાવી નાખે એટલે તમને બતાવું સાયકલ આપો અવિનાશ બેન અને શૈલેષની એ પણ અહીંયા લેટ ઘણું થઈ ગયું છે અને મને લાગે છે હજી લુવારવાય જાય છે એટલે ત્યાં પણ એને લેટ થાય છે તો હાલ તો એ કેટલા વાગે ઘરે પહોંચશે કોને ખબર પણ હાલ તો અહીંથી નીકળી ગયા છે ત્યાં જવા માટે લુવારવાય તો એને શૈલેષને તો ખબર જ નહોતી મગજમાં જ નહોતી એને કે આજે એને લુવારવાય પણ જવાનું છે માસીના ઘરે તે પણ એને સાંભળ્યું નહીં અમે બે વહી ગયા પાણીપુરી ખાવા અને બેનને મૂકીને ગયા હતા અને પછી મને ત્યાં જઈને મેં કીધું તમારે લુવારવાય જવાનું છે લેટ થઈ જશે તો કે એ તો મને સાંભળતું નથી તો હવે લેટ ન થાય એ હાથથી ફટાફટ અમને બેન જ બોલાવી લીધા છે પોગે ત્યાં બેન રોવા મને એવો ફોન આવ્યો એટલે ફટાફટ ત્યાંથી ના ઉતાર્યા અને હવે તો હાલ તો હવે બેન રમે છે પણ અમને બતાવી દઉં પછી પાછા અમને મળીએ ચલો
ફ્રેન્ડ્સ, તો બેન અત્યારે સાયકલ હકાઈ લી હશે અને ખવડાવી પીવડાવીને સુડાવી પણ દીધા છે. તો સારું, ચાલો આજનો વિડીયો અહીં પૂરો કરશું. વિડીયો તમને સારો લાગે તો વિડીયો લાઈક, શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. કાલ પાછો મળશું નવા બ્લોગ સાથે.